ત્યારે લાખો ઉમેદવારોના સપના રોડનારા પેપરને વડોદરામાં કટિંગ મશીનમાં કટ કરી દેવામાં આવ્યું હતું એનસીસીના ડાયરેક્ટોરેટ ગુજરાત વર્ષ બે હજાર ત્રેવીસના વિશિષ કેડેટને સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના તાલીમ મેજર જનરલ અરવિંદ કપૂર એડીજી એનસીસી ગુજરાત દાદરાનગર હવેલી દીવ અને દમણ દ્વારા એનસીસીના વિશેષ કેડેટનું સિદ્ધિઓનું અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું સરકારી શાળાના વિદ્યાર્થીઓની વાંચન ગણિત વિજ્ઞાનને લગતી એબિલિટીઝ ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે પિઝા બેસ્ટ ટેસ્ટ ફોર સ્કૂલ યોજાશે રાજ્યમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ સાથે એગ્રીમેન્ટ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે આ બેઠકમાં વધારાની જંત્રી અને G20 બેઠક અંગે પર ચર્ચા કરાશે દર બુધવારે મળશે બેઠક આજે મંગળવારે મળશે ગુજરાતમાં ઠંડીએ ખમૈયા કરતા હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉચકાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી ઘટી હોવાની વચ્ચે રાજ્યના મોટા બાગના શહેરોમાં

લઘુમતીઓ માટે ભારત શ્રેષ્ઠ દેશ છે એકસો દસ દેશોમાં કરાયેલા રિસર્ચમાં ભારત નંબર વન ઉપર આવ્યું છે અને આ રિસર્ચમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે લઘુમતીઓના બંધારણીય અધિકારો માટે જે પગલાં લીધા છે તેને કારણે લઘુમતીઓ ભારતમાં સુરક્ષિત છે દિલ્હીને સતત ત્રીજી વખત પણ ન મળ્યા નવા મેયર નવા મેયરની પસંદગી માટે દિલ્હીમાં ચૂંટણી કરવામાં આવી હતી પણ સતત હંગામાની વચ્ચે બંને ગૃહોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે કારણોસર ફરી એકવાર દિલ્હી નવા મેયરથી વંચિત રહી ગઈ છે મધ્ય પૂર્વના ચાર દેશો તુર્કી લેબનાન સીરિયા અને ઇઝરાયલમાં સોમવારે ભયાનક ભૂકંપ આવ્યો તો આ ભયાનક ભૂકંપની તીવ્રતા એટલી હતી કે ચાર હજાર ત્રણસોથી વધારે લોકોના મોત થયા છે તો અનેક લોકો કાટમાળમાં દબાયા છે તો આ ભયાનક ભૂકંપ બાદ વિશ્વના અનેક દેશોએ આ ચાર દેશો માટે મદદનો હાથ લંબાવ્યો છે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યા છે પાંચ મહિના બાદ રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળશે ભારતીય ટીમમાં વાપસી બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે ફરી એકવાર એ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરવાથી મને ખુશી છે અને મારો આત્મવિશ્વાસ રણજી ટ્રોફી મેચના કારણે આગળ વધ્યો છે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જયા ભારદ્વાજે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી અને તેના પુત્ર પર આ આરોપ લગાવ્યો છે માનવામાં આવે છે કે દસ લાખ રૂપિયાના મામલે આ ધમકી આપવામાં આવી છે હૈદરાબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ગ્રેમી એવોર્ડ્સ બે હજાર ત્રેવીસના વિનરની જાહેરાત થઈ ચૂકી છે અમેરિકાના લોસ એન્જલિસમાં આ એવોર્ડ સેરેમની યોજાઈ હતી આ એવોર્ડ નાઇટમાં ફરી એકવાર ભારતીય સંગીતકાર રિકી રંજને ત્રીજી વાર ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે રિકીને પોતાના આલ્બમ ડિવાઇન સ્ટાઇલ્સ માટે આ ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના ફંક્શનની શરૂઆત રાજસ્થાનના જેસલમેરમાં શરૂ થઈ ચૂકી છે આ બંનેના લગ્નમાં બહારથી અનેક વિદેશી મહેમાનો પણ પધારી ચૂક્યા છે ત્યારે આવતા મહેમાનો માટે દસ દેશોની સો જેટલી ડીશો બનાવવામાં આવી છે તો આ અત્યાર સુધીની કનેક્ટ એક્સપ્રેસ સુપરફાસ્ટ કબર નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર